सामान्य रीते કોવિડ 19 ની પરિસ્થિતિને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ એક વર્ષની સમયગાળાની પરિસ્થિતિનો અંદાજે સામાજિક એક ઇમ્પેક્ટ એવો છે કે સમગ્ર સમાજમાં અલગ અલગ વ્યવસાય ઉપર આવકની અસર થઈ છે. આ અસર વિદ્યાર્થીઓ વાલીઓમાં પણ થઈ છે. એટલે જે બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા એના વાલીને બિઝનેસમાં કે કોઈ આર્થિક રીતે થોડું ડાઉન ગયું હોય તો એવા બાળકો અત્યારે પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટે તત્પર છે. હાલમાં જૂન 21ની સ્થિતિએ વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 મહિનાના પ્રવેશમાં રાજકોટ કોર્પોરેશન ને આસપાસ જિલ્લા પંચાયતની સરકારી શાળાઓમાં લગભગ 1880 જેટલા બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આ જ રીતે ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં માધ્યમિક ઉત્તર માધ્યમિકના પણ 600 ઉપરાંત બાળકોએ પ્રવેશ મેળવેલો છે અને એનું મુખ્ય કારણ વાલીઓએ પોતાની આવક અને એના પ્રમાણમાં શાળા બદલવાનો નિર્ણય લીધો એ છે. સરકારી શાળામાં પ્રવેશ લેવા માટેના મુખ્ય કારણમાં આર્થિક કારણ તો છે જ, પણ સાથે સાથે કોરોનાના સંક્રમણના ડરે વાનમાં અથવા વાહનમાં બીજી રીતે બાળકને બહાર ભણવા મોકલવું, નજીકની શાળામાં પ્રવેશ લેવાનું પણ વલણ સલામતીના કારણે, એટલે એના કારણે બાળકોને પોતાના ઘરથી નજીકની સરકારી શાળામાં વાલીઓ પ્રવેશ અપાવી રહ્યા છે. આ વાત છે એને હું એક હકારાત્મક પોઝિટિવ અને એક ચેલેન્જ તરીકે ગણું છું. એટલા માટે કે જો સમાજના બાળકોને ભણાવવાની જવાબદારી સરકારી ગ્રાન્ટેડ શાળાઓની છે, એના શિક્ષકો અને સ્ટાફ છે એ સરકાર મારફતે પગાર મેળવે છે, પૂરા ક્વોલિફાઈડ ટીચર્સ છે, આવા સમયમાં જે બાળકોની કે એના વાલીઓની આર્થિક સ્થિતિ છે એના કારણે એ શાળામાં પ્રવેશ મેળવે છે, તો સૌથી મહત્ત્વની વાત એ છે કે આ શિક્ષકોની જવાબદારી વધી જાય છે. સરકારી શાળાઓએ હવે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની જવાબદારી છે અને સરકારની તમામ યોજનાનો લાભ પ્રત્યક્ષ રીતે બાળકો સુધી પહોંચે એવું કામ કરવાની શિક્ષકોની જવાબદારી પણ છે. એટલે શાળાઓના સરકારી ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો બહુ સારી રીતે અને વાલીના સંપર્કમાં રહીને કામ કરે તો સરકારી શાળાઓ અને જેની છાપ છે એ પણ સારી થઈ શકશે અને બાળકોને પણ એનો સારો લાભ મળી શકે. અમારે એ પ્રોબ્લેમ છે કે સ્કૂલમાંથી એડમિશન આ સ્કૂલમાં અમને નથી દેતા. અમારે સરકારી સ્કૂલમાં ભણાવે છે પણ અમને એડમિશન નથી દેતા. તમે કેમ ભણાવી? અમને એડમિશન દેવાની ના પાડે છે. એના આઈટીયુમાં વારો છે એમાંથી લોકો ના પાડે છે. આઈટીયુમાં હોઈને એટલે બીજી સ્કૂલમાં તમને ટ્રાન્સફર ન કરી શકીએ એ લોકો એવું કહે છે અમને. એટલે એ લોકો ના પાડે છે કે અમે ભણાવી નથી શકતા. તો અમે શું કરી? એક તો ધંધા છે નહીં તો અમે ભણાવી કેમ શકીએ ને? કામ ધંધા નથી, ઘરના કંઈ છે નહીં તો શું કરવાનું? બહુ જ તંગી આવી છે. બહુ એટલે બહુ જ કામ ધંધા ઓછા થઈ ગયા છે, ઘરમાં બધી રીતે બધી પરિસ્થિતિ બધું ખરાબ છે એમ.